નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 18 સપ્ટેમ્બર 2024. જોઈએ આજના સમાચાર. સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 તથા બપોરે 1:30 પ્રસાર. વન નેશન વન ઇલેક્શનને લઈને દેશમાં ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, ત્યારે મોદી સરકારની કેબિનેટે આ અંગે એક મોટો નિર્ણય લેતા પ્રસ્તાવને મંજૂરી આપી સૌને ચોંકાવી દીધા છે. આ અંગે મોદી સરકાર હવે શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો હતો, જેના પરથી જ મોદી સરકારે આ નિર્ણય લીધો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ ભલામણ કરી હતી કે પહેલા પગલા તરીકે લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવે. સમિતિએ કહ્યું કે લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણી એક સાથે પૂર્ણ થયા બાદ 100 દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે, જેથી દેશભરમાં એક નક્કી મુદત દરમિયાન તમામ લેવલની ચૂંટણી સંપન્ન થઈ જશે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ આયોજિત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી વન નેશન વન ઇલેક્શનની તરફેણ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હું દરેકને એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંકલ્પને હાંસલ કરવા માટે એકજૂટ થવા વિનંતી કરું છું. તે સમયની જરૂરિયાત છે. લોકસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીએ આ મુદ્દે કહ્યું હતું કે દરેક રાજ્યની સરકારો સમગ્ર 5 વર્ષ શાસન કરે અને આ દરમિયાન ચૂંટણી ન યોજાય. હું હંમેશા કહું છું કે ચૂંટણી ફક્ત 3 કે 4 મહિનામાં જ થઈ જવી જોઈએ, તેનાથી ચૂંટણીના સંચાલન પર થતા ખર્ચમાં ઘટાડો થશે. તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે, જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.